આજે આપણે કુવાડિયા વિશે જાણીશું ખાસ કરીને કુવાડિયો ખુલ્લી જગ્યામાં અથવા તો રોડની સાઈડમાં જોવા મળે છે આના પાન ગોળ બોરડી જેવા હોય છે તેની શીંગો ગુવાડની શીંગો જેવી હોય છે પરંતુ તેનાથી થોડીક મોટી અને ગોળાકાર હોય છે કુવાડિયાની ફરતે તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે તેની આસપાસ વધારાનું ઘાસ કે કોઈ પ્રકારની જીવાત હોતી નથી કુવાડિયો ચામડીના રોગો માટે અક્ષીર વનસ્પતિ છે તથા કુવાડિયો પશુની ઘણી બીમારીઓમાં પણ કામમાં આવે છે કુવાડિયાના પાનનો રસ ગૌમૂત્ર સાથે ભેળવી ખેતીના પાક ઉપર છંટકાવ કરવાથી ચુષ્યા પ્રકારની જીવાત જેવી કે મોલો મસી કથીરી સફેદ માખી જેવી જીવાત પણ જતી રહે છે આ ઉપરાંત માણસની ચામડીની તકલીફોમાં પણ કુવાળિયો અક્ષીર ઔષધિ તરીકે કામની વનસ્પતિ છે કુવાડિયાના બી શેકી ચૂર્ણ બનાવી એક એક ચમચી દિવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી તથા ચૂર્ણને લીંબુના રસમાં ઘૂંટી દાદર ઉપર ઘસીને લગાવવાથી દાદર મટી જાય છે આ ચૂર્ણને કોફી તરીકે પણ ઉપયોગ કરી શકાય છે જેનાથી ખસ ખુજલી ખોડો દાજ ગઢઘુમડ વગેરે પણ મટે છે કુવાડિયાના બીજને ખાંડી છાસમો લસોટી દાદર દાદર પર સવાર સાંજ લગાવવામાં આવે તો દસ થી બાર જ દિવસમાં દાદરનો નાશ થઈ જાય છે નવું કે જૂનું ખરજવું પણ કુવાડિયો કુવાડિયો વાપરવો જોઈએ કુવાડિયાના મૂળને પાણીમાં વાટી લેપ કરવાથી જેવા કંઠમાળ થોડાક જ દિવસમાં મટી જાય છે કુવાડિયાની ભાજી ખાવાથી થોડા દિવસોમાં કફના રોગોનો નાશ થાય છે કુવાડિયાના બી શેકીને તેનું ચૂર્ણ બનાવી લીંબુમાં તેને ઘૂંટી ખરજવા ઉપર લગાવવાથી ખરજવું થોડાક જ સમયમાં મટી જાય છે તો મિત્રો આશા રાખું છું કે આજનો આ વીડિયો તમને ચોક્કસ ગમ્યો હશે તો આ વિડીયોને તમારા મિત્રો સગા સંબંધીને શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જો તમે અન્ય વિષય ઉપર વિડિયો જોવા માંગતા હોવ તો કોમેન્ટમાં લખો તો અમે એ વિષય ઉપર વિડીયો બનાવવાનો ચોક્કસ પ્રયત્ન કરીશું થેન્ક યુ